हेलो डियर स्टूडेंट्स, श्री बीबी एंड पीबी हीरप्रा कन्या विद्यालय कालावड़ में आपनु स्वागत है। तो आज आपणे विज्ञान में सौ प्रथम पहला चैप्टर विषय अभ्यास करशू। तो पहला चैप्टर नु नाम है अपनी आसपास में द्रव्य। तो पहला तो अपन ने एक खबर होवी जोईए कि द्रव्य द्रव्य एटले शू। तो पहला तो अपने द्रव्य विषय की समझ मेळवीए, तो त्यारबाद आपणने आगळ ख्याल आवशे आखा चेप्टर में शू कहेवा मांगे छे, बराबर। तो चलो पहला तो आपणे जोईए तो द्रव्य एटले शू। तो उदाहरण आपो कि द्रव्य कोने कहेवाय। तो आपणने खबर छे कि आपणी आसपास आपणने घणी बधी वस्तुओ जोवा मळे छे, बराबर, के जे कोई लाकडानी बनेली होय, कोई लोखंडनी बनेली होय छे, कोई प्लास्टिकनी बनेली होय छे। तो बधाना आकार अने कद केवा केवा होय छे, तो कि जुदा जुदा होय छे, बराबर। एवुं नथी होतुं के बधाना आकार चोरस ज होय, बधाना आकार त्रिकोण ज होय, बराबर। आकार बधाना केवा होय छे, अलग अलग होय छे, अने कद पण केवा होय छे बधाना अलग अलग, नाना मोटा कोई पण होय शके छे, बराबर। तो आपणी आसपास नजर करता जुदा जुदा आकार कद अने बनावटो धरावती अनेक वस्तुओ जोई शकाय छे। ब्रह्माण्डनी दरेक वस्तु जे सामग्रीमांथी बनेली छे तेने वैज्ञानिकोए द्रव्य नाम आप्युं छे, बराबर। કે આજે આપણે કહીએ છીએ કે લોખંડ, પ્લાસ્ટિક કે કોઈ પણ વસ્તુ, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ કે જે સામગ્રીમાંથી બનેલી છે એને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું છે? દ્રવ્ય। તો આપણે હવે અહીંયા દ્રવ્યની એક પરફેક્ટ વ્યાખ્યા આપવી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? તો કે જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને શું કહેવાય છે? દ્રવ્ય કહેવાય છે, બરાબર। ફરી એકવાર, જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય છે, બરાબર। તો ઉદાહરણ તરીકે જોઈએ તો હવા, ખોરાક, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ વગેરે, બરાબર। દરેકે દરેક વસ્તુ એવી છે કે જે જગ્યા પણ રોકે છે અને દળ પણ ધરાવે છે, બરાબર। તો દરેક વસ્તુઓ શેની બનેલી છે? એક ચોક્કસ પ્રકારના દ્રવ્યની। ત્યારબાદ જોઈએ તો ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું હતું? તો પહેલાં જે ભારતના તત્વજ્ઞાનીઓ હતા અને હવે અત્યારના જે આધુનિક વૈજ્ઞાનિકો છે એને દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કર્યું, બરાબર? તો હવે આપણે પ્રશ્ન પૂછેલો છે તો એનો જવાબ આપણે જોઈએ તો પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે। ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું, જેને પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા। અને આ પાંચ તત્વો છે જેને આપણે પંચતત્વો કહીએ છીએ, તેનાથી તો તમે બધા પણ વાકેફ હશો જ। આ પાંચે પાંચ તત્વોના નામ છે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી, બરાબર। તો તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ છે એ આ પાંચ મૂળભૂત તત્વોની બનેલી છે, એવું એ લોકો માનતા હતા। એટલા માટે જ આ પંચતત્વ કહેવાય છે। આપણે એમ પણ એમ કહેતા હોઈએ છીએ કે આપણું શરીર છે પાંચ તત્વોનું બનેલું છે, બરાબર। તો ત્યારે એ લોકોના મત મુજબ એમ હતું કે કોઈ પણ સજીવ કે નિર્જીવ કોઈ પણ વસ્તુ હોય એ આ પાંચ મૂળભૂત તત્વોની જ બનેલી છે। અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું આ જ પ્રમાણે વર્ગીકરણ કર્યું હતું। અને હવે આધુનિક જે વૈજ્ઞાનિકોએ છે તેઓએ પણ દ્રવ્યોનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે કર્યું હતું, બરાબર। પહેલાં છે તો કે ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા એ લોકોએ આ મૂળભૂત જે પાંચ તત્વો છે એના આધારે દ્રવ્યોનું વર્ગીકરણ કર્યું હતું, અને અત્યારના જે આધુનિક વૈજ્ઞાનિકો છે એ લોકોએ એના ભૌતિક અને રાસાયણિક સ્વભાવના આધારે કરેલું છે, બરાબર। આ ભૌતિક અને રાસાયણિક સ્વભાવ એ કેવા હોય, બરાબર? તો એના વિશે આપણે અહીંયા વધારે ખ્યાલ મેળવીએ તો દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ, બરાબર, જે અહીંયા કીધું કે આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યોનું વર્ગીકરણ કર્યું શાના આધારે? તો કે એના ભૌતિક ગુણધર્મોના આધારે અને એના રાસાયણિક ગુણધર્મોના આધારે, બરાબર। તો એમાં આપણે પહેલાં સૌ પ્રથમ જોઈએ તો દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ, બરાબર। તો જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની કઈ કઈ વિચારધારાઓ રજૂ થઈ હતી? હવે જ્યારે પહેલાંના જ્યારે વૈજ્ઞાનિકોએ જ્યારે આ દ્રવ્ય વિશે પરફેક્ટ વ્યાખ્યા નહોતી આપી તે પહેલાં ઘણી બધી વિચારધારાઓ માનવામાં આવતી હતી, બરાબર। તો એમાંની અહીંયા આપેલી છે તો ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે બે વિચારધારાઓ રજૂ થઈ હતી। તો વૈજ્ઞાનિકોનો એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય છે એ લાકડાના અથવા તો લોખંડના ટુકડાની જેમ સતત છે। આપણે લોખંડ કે લાકડાનો ટુકડો જોઈએ તો એ એકદમ સતત હોય છે, જેમ કે આપણે લાકડા કે લોખંડનો ટુકડો જોયો તો એની વચ્ચે કે આપણને જગ્યા જોવા મળતી નથી, એટલે એના માટે અહીં કીધું છે કે દ્રવ્ય એ લાકડાના અથવા તો લોખંડના ટુકડાની જેમ સતત છે, બરાબર। અને જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય છે તો કે તે રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે, બરાબર। હવે તમે આમ રેતી જમીન ઉપર પડી ગયો તો તમે જોઈ શકો કે રેતીના કણની વચ્ચે થોડીક થોડીક જગ્યાઓ રહેલી હોય છે,
બરાબર ને, આપણે એને અલગ કરવી હોય તો આપણે એ રીતે થોડીક અલગ કરી શકીએ, કેમ કે તેની વચ્ચે જગ્યા રહેલી હોય છે. અને જ્યારે એક સમૂહ શું કહે છે તો કે તે દ્રવ્ય છે તો કે તે લાકડા અથવા તો લોખંડના ટુકડાની જેમ સતત હોય છે. મતલબ કે એ લોકો એવું કહેવા માંગે છે કે તેની વચ્ચે એવી કોઈ પણ અવકાશ એટલે કે જગ્યા હોતી નથી. તો અહીંયા આવી બે વિચારધારાઓ સામે આવી, બરાબર, કે એક જૂથ છે એ એવું માને છે કે દ્રવ્ય છે તે લાકડાના અથવા તો લોખંડના ટુકડાની જેમ સતત છે, બરાબર, કે જેની વચ્ચે આપણને અવકાશ જોવા મળતો નથી. અને બીજો સમૂહ છે તો કે એમ માને છે કે દ્રવ્ય છે તો કે તે રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો હોય છે, જેની વચ્ચે આપણે બીજા કોઈ કણોને મિશ્ર કરવા હોય, એડ કરવા હોય તો આપણે એમાં કરી શકીએ, બરાબર. તો આ બે વિચારધારાઓ રજૂ થઈ હતી. તો કામ દ્રવ્ય માટે ઉપરોક્ત વિચારધારાઓ રજૂ થઈ હતી. તો હવે ત્યારબાદ આપણે જોઈએ તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો દ્રવ્યના કણો છે, બરાબર, એની લાક્ષણિકતા કેવી હોય છે અહીંયા કીધું છે. તો એના વિશે આપણે સમજ મેળવીએ તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે તેવું શાના આધારે કહી શકાય. હમણાં આપણે વાત થઈ કે જે આ બીજું જૂથ છે તે લોકો શું કહેતા હતા કે દ્રવ્ય છે તો કે તે રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. તો મેં કીધું એ રીતે કે નાના નાના કણો હશે રેતીના તો તેની વચ્ચે આપણને ખાલી સ્થાન પણ જોવા મળે ને, થોડોક અવકાશ જોવા મળે, બરાબર. તો હવે એ લોકો આવું શાના આધારે કહી શકે? તો કે જ્યારે પાણીમાં ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવામાં આવે ત્યારે તે દ્રવ્યો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. તમને ખબર છે, તમે પાણીનો ગ્લાસ ભરેલો લેજો, એમાં તમે થોડુંક મીઠું એડ કરજો અથવા તો થોડીક ખાંડ એડ કરજો, બરાબર, તો શું થશે, ડાયરેક્ટ પાણીમાં મિશ્ર થઈ જશે. અને તમને પછી તમારે એને અલગ કરવું હશે તો તમે ડાયરેક્ટ એને જોઈને અલગ કરી શકશો કે ના આટલી ખાંડ છે, આટલું મીઠું છે ને આટલું પાણી છે, બરાબર. તો એ ક્યાં જાય છે? તો કે તે પાણીના જે આ અણુઓ છે, બરાબર, એની વચ્ચે જે જગ્યા રહેલી છે એની સાથે મિશ્ર થઈ જાય છે, બરાબર. એ રીતે અહીંયા ડેટોલ છે, પોટેશિયમ પરમેંગેનેટ છે, આ બધું આપણને એમ કીધું છે કે પાણીમાં એડ કરીને આપણે આ પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. એ શું થઈ જશે? તો કે પાણીમાં મિશ્ર થઈ જાય છે, એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. તો આ જ પ્રમાણે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ છીએ ત્યારે એક પ્રકારના દ્રવ્ય કણો વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાનોમાં ગોઠવાઈ જાય છે. આપણે ચા બનાવીએ છીએ તેના માટે શેની જરૂર પડશે? તો કે પાણી છે, દૂધ છે, પછી ચાની પત્તી છે, ખાંડ છે, બરાબર. આ બધી વસ્તુ આપણે મિશ્ર કરીએ છીએ તો એ બધી પછી એક સરખી બની જાય છે, બરાબર ને. જ્યારે છેલ્લે આપણે ચા પકાવીને રેડી થઈ છે ત્યારે બધું જ એક સરખું બની જાય છે, બરાબર. તો એ કેવી રીતે? તો કે એમાં શું થશે? તો કે આ બધા જ જે અલગ અલગ વસ્તુ આપણે એડ કરી, બરાબર, તો દરેકના દ્રવ્યો છે બધા એકબીજા વચ્ચે, બીજા દ્રવ્યોની વચ્ચે જે અવકાશ છે, જે જગ્યા છે તેની અંદર તે ગોઠવાઈ જાય છે, બરાબર. જેવી જ રીતે આપણે લીંબુ પાણી બનાવીએ, બરાબર, તો લીંબુ પાણી બનાવશું તો આપણે એમાં પાણીમાં લીંબુ, ખાંડ ને બધું એડ કરશું, મીઠું ને, બરાબર. તો આપણે પછી છેલ્લે અંતે બન જોઈએ છીએ તો બધું શું થાય છે, બધું એકરસ થઈ જાય છે, બધું એક સમાન બની જાય છે, બરાબર. એમાં એક દ્રવ્યના કણો છે એ બીજા દ્રવ્યના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે. તો એક દ્રવ્યના કણો છે, જેમ કે લીંબુના કણો છે, એ પાણીના કણોની વચ્ચે ગોઠવાઈ ગયા, બરાબર. તો પાણીના કણોની વચ્ચે અવકાશ હશે ત્યારે જ એમાં લીંબુના કણો આવીને ગોઠવાઈ ગયા, બરાબર. તો આ રીતે આપણે કહી શકાય કે એક પ્રકારના દ્રવ્યના કણો છે, બરાબર, એ બીજા પ્રકારના દ્રવ્યના કણોની વચ્ચેના સ્થાન છે એમાં ગોઠવાઈ જાય છે. તો આ ઘટનાને આધારે આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણો છે, કોઈ પણ દ્રવ્ય લઈએ તેના કણોની લાક્ષણિકતાઓ કેવી હોય? તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિ જ ઉર્જા ધરાવે છે. જો દ્રવ્યના કણો છે તો કે તે સતત ગતિશીલ હોય છે. જો અહીંયા આપણે એના માટે ઉદાહરણ લઈએ તો એક અગરબત્તીનું, બરાબર, કે જ્યારે આપણે અગરબત્તી સળગાવેલી ના હોય ત્યારે આપણે એની સ્મેલ લેવી હોય તો આપણે એની ખૂબ નજીક જવું પડે છે. પણ જ્યારે આપણે અગરબત્તીને સળગાવીએ છીએ, બરાબર, ત્યારે એ શું થાય છે, અગરબત્તી સળગશે એટલે દૂર સુધી એની સ્મેલ આવશે. આપણે એની સ્મેલ માટે થઈને એટલું બધું નજીક જવું પડતું નથી. તો કે તે અગરબત્તી બીજા રૂમમાં સળગતી હોય, આપણે પણ બીજા રૂમમાં હોય, તેમ છતાં આપણા સુધી તે સ્મેલ પહોંચે છે. તો કે કઈ રીતે? તો કે તેના જે દ્રવ્યના કણો છે એ ગતિશીલ ઉર્જા ધરાવે છે, બરાબર, એ ગતિ કરીને આપણા સુધી પહોંચે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે તે ગતિજ ઉર્જા ધરાવે છે. અને તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા શું થાય છે, વધે છે, બરાબર. તો એવી જ રીતે આપણે અહીંયા બીજું ઉદાહરણ લઈએ કે જ્યારે ક્યારે રસોઈ બનતી હોય છે, બરાબર, તો આપણને ખબર છે કે અમુક રસોઈ હોય જ એવી કે જેનો વઘાર થાય એટલે આપણે ડાયરેક્ટ દૂર સુધી સ્મેલ આવે, બરાબર. તો ત્યારે આપણે એને
ગરમ રસોઈ છે એટલે આપણને દૂર સુધી સ્મેલ આવે, જેમ કે આપણે કોઈ ભજીયા બનાવીએ છીએ, દાળ વઘારીએ છીએ, બરાબર? તો આ બધી જ્યારે ગરમા ગરમ રસોઈ બનતી હશે ત્યારે દૂર સુધી સ્મેલ આવે છે, બરાબર? કારણ કે એનું તાપમાન વધે છે, ગેસ ઉપર છે એટલે એને આપણે તાપમાન આપીએ છીએ, તાપમાન વધે છે એટલે એમાં રહેલા કણો છે એની ગતિજ ઉર્જા શું થાય છે, વધે છે. હવે એ જ રસોઈ છે, એ જ ખોરાક છે, એ ઠંડો પડે છે ત્યારે તમે એની સ્મેલ કરજો, ત્યારે તમને એટલી વધારે સ્મેલ નહીં આવે જેટલી તે ગરમ હતી રસોઈ ત્યારે તમને આવતી હતી, બરાબર? તો જ્યારે એ રસોઈ ઠંડી પડી જાય છે તો ત્યારે એટલી વધારે સ્મેલ નથી આવતી. જ્યારે રસોઈ ગરમ હતી તો આપણને ખૂબ વધારે સ્મેલ આવતી હતી. તો એના આધારે પણ આપણે કહી શકાય કે તાપમાન વધશે તો કણોની ગતિજ ઉર્જા પણ શું થાય છે, વધે છે. તો દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે, બરાબર? મતલબ કે અંદર એકબીજા સાથે મિશ્ર થઈ ગયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે, બરાબર? અહીંયા ફરીથી એ જ કીધું છે કે કોઈ એક દ્રવ્ય છે, બરાબર, એ બીજા દ્રવ્યના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે. શું કામ? કારણ કે તેમની વચ્ચે અવકાશ રહેલો હશે એટલે તેના વચ્ચે ગોઠવાઈ જાય છે અને સમાન રીતે મિશ્ર થઈ જાય છે. તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે અને દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો પ્રસરણ એટલે શું? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. જેમ કે આપણે હમણાં વાત કરી હતી કે અગરબત્તી સળગે છે, બરાબર? તો હવા છે તો કે હવામાં એક પ્રકારનું દ્રવ્ય છે ને, કેમ કે એ પણ દળ, એનું પણ દળ છે ને, એ પણ કંઈક જગ્યા રોકે છે, હવા છે એ પણ. આપણે અગાઉ ઉદાહરણો જોયા હતા ત્યાં જ આપણે આવ્યું હતું અગાઉ, બરાબર, કે દ્રવ્યના ઉદાહરણો આપો એમાં આપણે લખેલું હતું પેલું જ કે હવા, બરાબર, કેમ કે તે જગ્યા રોકે છે અને એને પોતાનું કંઈક અલગ દળ છે. જ્યારે હવે અગરબત્તી આપણે સળગાવીએ છીએ ત્યારે અગરબત્તીના જે દ્રવ્યો છે એ હવાના દ્રવ્યોની સાથે શું થઈ જાય છે, મિશ્ર થઈ જાય છે અને હવાનું જેમ પ્રસરણ થાય છે એમ એના લીધે અગરબત્તીની જે સ્મેલ છે તે પણ આગળ પ્રસરણ પામે છે. તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો, એક હવાના કણો છે અને એક અગરબત્તીના દ્રવ્યના કણો છે, બરાબર, એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને આપણે શું કહીએ છીએ, પ્રસરણ કહીએ છીએ. આ મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. હવે તાપમાન વધતા પ્રસરણ પણ કેવું બને છે, ખૂબ વધુ ઝડપી બને છે. આપણે અગાઉ પોટેશિયમ પરમેંગેનેટ એવો શબ્દ આવી ગયો, બરાબર, એક કેમિકલનું નામ છે. તો જ્યારે આપણે એક ઠંડુ પાણીનું બીકર લઈએ અને એમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટ એડ કરશું, બરાબર, તો તે એટલું ઝડપથી નહીં ફેલાય કે જેટલું આપણે ગરમ પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરશું, બરાબર. તો આપણે ગરમ પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરશું તો તે ફટાફટ એ પાણીનો રંગ છે એ એક પિંક કલર જેવો, ગુલાબી કલર જેવો થઈ જશે, બરાબર. કારણ કે તાપમાન વધ્યું એટલે ત્યાં પોટેશિયમ પરમેંગેનેટ છે એનું પ્રસરણ પણ કેવું બને છે, ઝડપી બને છે, બરાબર. પછી ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયા દ્રવ્યો છે, એમાં તમને આ બધા નામ આપેલા છે એમાંથી તમારે ડિસાઇડ કરવાનું છે, નક્કી કરવાનું છે કે કયા દ્રવ્યો છે. તો કે ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, ઠંડુ પીણું, અત્તરની સુગંધ. આપણને ખબર છે કે દ્રવ્યો કયા છે, બરાબર. તો દ્રવ્યોની વ્યાખ્યા આપણને યાદ હોવી જોઈએ કે જે પોતાનું દળ ધરાવે છે અને જગ્યા રોકે છે. તમાંથી જેટલી વસ્તુ જગ્યા રોકતી હશે અને પોતાનું કંઈક દળ હશે એને આપણે શું કહીશું, દ્રવ્ય, બરાબર. તો ખુરશી, હા, ખુરશી છે તે કે તે દ્રવ્યમાં આવશે. પછી હવા, તે પણ દ્રવ્યમાં આવશે, કારણ કે આ બંને છે તો કે તે પોતાનું કંઈક દળ પણ છે અને એક જગ્યા પણ રોકે છે, બરાબર. પછી ત્યારબાદ પ્રેમ, તો પ્રેમ છે એ કંઈ લાગણીની વાત છે, બરાબર, એને કંઈ જગ્યા રોકતું નથી અથવા તો કે તે કોઈ વસ્તુનું બનેલું નથી, બરાબર, એનું કદ હોતું નથી એટલે અહીંયા પ્રેમ છે એ દ્રવ્ય નથી, બરાબર. બસ સુગંધ, તો કે સુગંધ છે તો કે તે પણ દ્રવ્ય નથી. ત્યારબાદ ધિક્કાર, એ પણ દ્રવ્ય નથી. ત્યારબાદ બદામ, તો કે હા, તે દ્રવ્ય છે કારણ કે તે જગ્યા રોકે છે, પોતાનું કંઈક અલગ દળ છે, બરાબર. જો અહીંયા પ્રેમ, સુગંધ, ધિક્કાર, આ પ્રેમને ધિક્કાર તો કે અહીંયા લાગણીની વાત થાય છે, બરાબર. પછી વિચાર, તો એ પણ દ્રવ્ય નથી. ઠંડી, એ પણ દ્રવ્ય નથી. ઠંડુ પીણું, તો કે હા, એ દ્રવ્ય છે, બરાબર, કારણ કે પીણું એટલે એક પ્રકારનું આપણે લિક્વિડ કહી શકીએ ને, તો એ પણ જગ્યા રોકે છે અને પોતાનું કંઈક દળ છે. પછી અત્તરની સુગંધ, તો કે તે પણ દ્રવ્ય છે કારણ કે અત્તર છે એ દ્રવ્યમાંથી જ બનેલું હશે, બરાબર, એના લીધે આપણને એના દ્રવ્યની સ્મેલ આવે છે, સુગંધ આવે છે, બરાબર, એટલે અત્તરની સુગંધ, તો કે તે પણ દ્રવ્ય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અત્તરની સુગંધ, આ બધા શું છે, દ્રવ્યો છે. હવે કારણ આપો, ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. આપણે આના વિશે આપણે અગાઉ જ ચર્ચા કરી ગયા, બરાબર, કે જ્યારે ખોરાક છે તે ગરમ હોય છે, બરાબર,
ત્યારે આપણને થોડુંક વધારે દૂર હશે આપણે ખોરાકથી તો પણ આપણને વધારે સ્મેલ આવે છે. શું કામ? તો કે કારણ કે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા પણ શું થાય છે, વધે છે. આથી તે હવામાં શું થાય છે, ઝડપથી પ્રસરણ પામે છે. બરાબર? જ્યારે ઠંડો થઈ ગયેલો ખોરાક હશે તો આપણે એની સ્મેલ લેવા માટે થોડુંક વધારે નજીક જવું પડે છે. તો કે આવું શા માટે? તો કે કારણ કે અહીં કણોની ગતિજ ઉર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ પણ કેવું થાય છે, ધીમું થાય છે. એટલા માટે આપણે તેની નજીક જવું પડતું હોય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ત્યારબાદનું હવે આગળ આપણે ત્યારબાદના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.